કેશોદના બામણાસા ઘેડ ગામે ઉપરવાસના વરસાદના કારણે ઓઝત નદીમાં ભયંકર પૂર આવતા સળંગ ત્રણ સર્વે નંબરના પાડાઓ એક સાથે તૂટી પડ્યા હતા અને તૂટેલા પાડા નજીકના ખેડૂતની જમીન અને પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. અગાઉ તૂટેલા આ પાડાઓ તંત્ર અને ખેડૂતોએ મળી તૈયાર કર્યા હતા, પરંતુ ઓઝત નદીના પાણીના વહેણ સામે આ પાડા ટકી ન શકતા ફરી વખત તૂટવાથી નીચાણવાળા વિસ્તારમાં ભારે નુકસાની થવા પામી હતી. આ પારો દેવેશભાઈ હરદાસભાઈ કચોટ, વચ્છીભાઈ કરંગિયા અને રાહુલભાઈ કરંગિયા ત્રણ સર્વે નંબરમાં પારો તૂટ્યો છે. પહેલી વખત તૂટ્યો તો 19/7/2024 રોજ. તે પછી 7 દિવસ પાણી સતત આ પારેથી નીકળ્યું અને આખા ઘેડ વિસ્તારમાં પ્રસરી ગયું અને તે પછી 28 દિવસની વરાપ કે જ્યાં અહીંયા સરકારી ડમ્પર પણ ચાલી શકે એમ હતા, બધું ચાલી શકે એમ હતું, પણ કોઈ 28 દિવસ સુધી કોઈ આવ્યું નહીં અને પાછા ખેડૂતે ત્રણેય ખેડૂતે પોતાના ખર્ચે પાડો 5-5 લાખ રૂપિયા નાખી, ટોટલ 15-17 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી અને પાડો પોતાના ખર્ચે બનાવ્યો. પણ જે આ 2 દિવસ પહેલાં પાછો વરસાદ આવ્યો અને ઓઝત નદીમાં ફૂલ પાણી આવતા ફરી પાડો તૂટી ગયો. હવે એ તમે આપ જોઈ શકો છો, આંબાના વૃક્ષો પણ પડી ગયા છે, ખેતરમાંથી માટી પણ વહી ગઈ છે, કંઈ હવે આ ઘેડમાં કંઈ બેસ્યું નથી. હવે તંત્રને એક જ કહે કે વહેલી તરત વરાપ થાય એટલે તરત તમે આ પારો તાત્કાલિક ધોરણે આ પારા બાંધી અને કામ સંપૂર્ણ પૂર્ણ કરે. પાડાઓ તૂટ્યા પછી તંત્રના અધિકારીઓ કે નેતા ફરક ક્યાં ન હોય, આશાવાદી ખેડૂતોની સહારે આપ નેતા પ્રવીણ રામે મુલાકાત લીધી હતી. તે સમયે ખેડૂતોએ તેમણે તંત્રએ પાડો બાંધવા જે મદદ કરવી જોઈએ તેટલી મદદ કરી ન હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા. જો કે પ્રવીણ રામે ખેડૂતોની હાજરીમાં અધિકારીઓને રજૂઆત કરવા ફોન પર વાત કરવા પ્રયત્ન કરતા અધિકારીઓના ફોન બંધ જોવા મળ્યા હતા, જેને લઈ ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો. આ બાબતે પ્રવીણ રામે પાણીના પૂરથી ખેડૂતોની જમીન અને પાક બચાવવા તાત્કાલિક પાડા બાંધી આપવામાં આવે અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, ઉપરાંત ઘેડ પંથકના ખેડૂતોને વળતર પેટે સરકાર સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે તેવી માંગ કરી હતી. ખેડૂતોને તંત્ર જોઈતી મદદ ન કરી હોવાના આક્ષેપ કરી અગાઉ તૂટેલા પાડા બાંધવા તંત્રના વાહનો 3 ફેરા કરતા હતા, તો અમારા વાહનો 5 ફેરા કરતા હોવાની પ્રવીણ રામને રજૂઆતો કરી હતી. બામણાસા ઘેડ ખાતે આજરોજ અમે મુલાકાત લીધી છે. આ મુલાકાતની અંદર દેવદભાઈ કછોટ, વત્સિભાઈ કરંગિયા અને આજુબાજુના ખેતરોમાં જે પારો તૂટ્યો છે, આ પારો આજથી મહિના દિવસ પહેલા પણ તૂટ્યો હતો વરસાદના કારણે અને પાણી આવવાના કારણે તૂટ્યો હતો. ત્યારે તંત્રની જવાબદારી હતી કે આ પારાને તાત્કાલિક ધોરણે રિપેર કરવું, પણ અહીંયાથી તમામ ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, જીતેલા પદાધિકારીઓને રજૂઆત કરી. દુઃખની બાબત એ છે, એક પણ તંત્રના અધિકારી જે છે એના પેટમાં પાણી ન આવેલું, એક પણ અહીંયા સ્થળ ઉપર મુલાકાત ન કરવા આવ્યા અને જીતેલા પદાધિકારીઓ તો મુલાકાત તો ન કરવા આવ્યા પણ જવાબો એવા આપવા આવ્યા કે અમે ગામડે ગામડે અથવા અમને ખેતરે ખેતરે અમે ન ફરીએ. શું કામ ન ફરીએ? તો મતલબ શું કામ આવો છો? અને એના કરતા પણ વિશેષ, તંત્રએ ધ્યાન ન દીધું એટલા માટે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે અહીંયા પારો બનાવ્યો. 6 વીઘાનો ખેડૂત પોતે 3 લાખ રૂપિયા કે 4 લાખ કે 5 લાખ બગાડે, આ બહુ મોટી બાબત છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પારો બનાવ્યો અને પારો બનાવ્યા પછી એમાં તંત્રએ છેલ્લા બે દિવસમાં 20-25 ફેરા મોકલવાનો એક પ્રયત્ન ખોટે ખોટો કર્યો. એમાં પણ એવી વાત સાંભળવા મળી કે અહીંયાના ખેડૂતોના 5 ટ્રેક્ટર આવે તો એના 3 આવતા હતા. કેમ ભાઈ એટલી ઢીલી નીતિ? પણ એના કરતા વિશેષ, આજે જે પારો તૂટ્યો છે, ખેડૂતોએ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે, એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળની મુલાકાત લીધી છે. ખૂબ ગંભીર હાલત છે. અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે, તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે, આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે, અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેડ માટે વિશેષ સહાયની વાત કરી છે. અમુક અધિકારીઓએ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે. અત્યારે કેમ, અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીનો ફોન ચાલુ રહેવો જોઈએ. શું કામ ચાલુ નથી? સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીનો ફોન શું કામ ચાલુ નથી? કેમ સ્વિચ ઓફ છે? કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે? એટલે અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે જેના ફોન સ્વિચ ઓફ છે, એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો, તાત્કાલિક ધોરણે જે કોઈ પણ માંગણી છે એને પૂર્ણ કરો, નહીતર હવે લડાઈ અધિકારીઓ સાથે મારી હશે અને લડાઈની અંદર ગમે એટલી લડાઈ લડવી પડે અને એના પરિણામો જે કોઈ પણ આવશે એની એમને કોઈ પણ પરવા નથી. પણ તંત્રના અધિકારીઓને એક ચેલેન્જ કહે તો ચેલેન્જ, એક અપીલ કહું તો અપીલ, તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવો પડશે. બાકી આવનારા દિવસોમાં બીજી કોઈ જો અઘટિત ઘટના બની તો એની સંપૂર્ણ જવાબદારી તમામ અધિકારીઓની હશે અને તમામ અધિકારીઓને કોર્ટના દરવાજા સુધી લઈ જઈશ. પ્રવીણ રામ.